गोस्वामी लीला विद्यारण गगन स्कूल तरफ आप हार्दिक स्वागत करूचु। गणित गम्मत चेप्टर एक शू लांबु छे शू गोड़ छे शू गबड़े छे शू सरके। चित्र जुओ। बगीचा में केटलाक बाळको वस्तुओने गबड़ावी रह्या छे अने केटलाक बाळको वस्तुओने सरकावी रह्या छे। अहींया बाळक पाइप उपरथी सरकी रह्यो छे, बीजो बाळक लसरपट्टी परथी सरकी रह्यो छे। एक बाळक छे तेणे खोखा साथे दोरी बांधी अने खोखू सरकावी रह्यो छे, तो बीजो बाळक छे ते दड़ाने गबड़ावी रह्यो छे। एक बाळकी छे ते पोते सरकी रही छे। केटलीक वस्तुओ एवी होय छे जे गबड़ी सके, ज्यारे केटलीक वस्तुओ एवी होय छे जे सरकी सके। केटलीक वस्तुओ सरकी पण सके अने गबड़ी पण सके। बाळकोना अनुभव जगतमां होय तेवी सरकी शके अने गबड़ी सके तेवी वस्तुओ विशे वर्गमां चर्चा करो। बाळकोने विविध आकारो अने ते वस्तुओ केवी रीते गबड़े छे अने केवी रीते सरके छे ते जोवामां मदद करो। तमारी आजूबाजूनी वस्तुओ जुओ अने नीचे लखो। हवे गबड़ी सके तेवी वस्तुओ जोईए तो लखोटी, टमेटू, दड़ो, संतरू, बोर वगैरे छे। हवे सरकी सके तेवी वस्तुओ जोईए तो लंच बॉक्स छे, कंपास बॉक्स छे, डस्टर छे, मोबाइल छे वगैरे वस्तुओ छे। हवे सरकी सके अने गबड़ी सके तेवी वस्तुओ जोईए तो पेन्सिल, पछी आपणे रमत रमीए त्यारे पासो जोयो छे ने बधाए, ते पासो अने सिक्को। रुपિયાના સિક્કાને તમે ઊભો રાખી અને આવી રીતે મૂકો તો તે ગબડી શકે છે, ગબડાવો તો, અને સપાટ રાખી અને સરકાવો તો તે સરકી પણ શકે છે। હવે મારું નાનકડું વૃક્ષ। પહેલું છે ચિત્રમાં બતાવ્યા મુજબનો એક કાગળ લો। બીજું, કાગળ નળી જેવો બને તેમ વાળો। ત્રીજું, હવે તમારા કાગળની નળી ચિત્રમાં બતાવ્યા મુજબ દેખાશે, હવે તેને ગુંદર કે પટ્ટીથી ચોંટાડો। ચોથું, કાગળની નળીના એક છેડાને કાતરની મદદથી 7-8 કાપા પાડો। હવે જોયું ને, કપાયેલા છેડાને નીચે તરફ વાળો। હવે જોયું ને તમારું નાનકડું વૃક્ષ તૈયાર। હવે તેમાં તમે તમને મનગમતો રંગ કરી શકો છો। કથ્થાઈ કલર છે, ગ્રીન કલર છે। વૃક્ષનો કલર કેવો હોય છે? નીચે થડ છે તે કથ્થાઈ રંગનું હોય છે અને ઉપર ગ્રીન હોય છે। હવે સૌથી ઊંચો ટાવર, ચાલો આપણે ખોખા વડે ટાવર બનાવીએ। 2-3 બાળકો છે તે અહીંયા રમત રમી રહ્યા છે। હવે બીજો બાળક કહે છે, ચાલો આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે। ત્રીજી છે બાળકી, તે બોલે છે, હું સૌથી મોટો ટાવર બનાવીશ। હવે તે લોકો શું કરે છે? જુદી જુદી વસ્તુઓ ભેગી કરે છે, જેવી કે જુદા જુદા પ્રકારના ખોખા, દડા, રબર, દિવાસળીના ખોખા વગેરે। માત્ર દિવાસળીના ખોખા કે માત્ર ડબ્બાનો ઉપયોગ કરીને તમારા ટાવર બનાવો। હવે બૂટના ખોખા તથા ડબ્બા, દડા અને દિવાસળીના ખોખા જેવી વિવિધ વસ્તુઓ ભેગી કરીને ટાવર બનાવો। હવે થપ્પીઓ થઈ શકે તેવી વસ્તુઓ જોઈએ તો બાકસના ખોખા, પછી માપપટ્ટી એટલે કે સ્કેલ, પોસ્ટકાર્ડ, પછી રૂપિયાની નોટ જેવી કે 5 રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની, મોબાઈલ, રૂપિયાનો સિક્કો, ઈંટ વગેરેની થપ્પી થઈ શકે છે। બાકી તમે મોટા ખોખા પણ ઉપયોગ કરી શકો છો, જેવા કે ચપ્પલ લીધા હોય, બૂટ લીધા હોય તેના ખોખા છે, તેનો પણ ઉપયોગ કરી અને થપ્પી કરી અને ટાવર બનાવી શકો છો। હવે સિક્કાની રમત। તમારા સિક્કાથી આવું કરવાનો એટલે કે આ રમવાનો પ્રયત્ન કરો। સિક્કાને આ રીતે પકડો, એટલે કે સિક્કાને ઊભો રાખવાનો છે। હવે સિક્કાને ગોળ ગોળ ફેરવો,
શું તે દડા જેવો દેખાય છે? હવે તમે બધાએ સિક્કો લઈને આ રમત રમી જશે. શું સિક્કો ગબડે છે? શું તે સરકે છે? પ્રયત્ન કરો. હવે સિક્કાને ઊભો રાખી અને ગબડાવી શકાય છે. એ જ રીતે સિક્કાને સપાટ રાખી, સીધો રાખી અને એને સરકાવી શકાય છે. શું તમે એક રૂપિયાના સિક્કાને આ રીતે ઊભો રાખી શકો? હવે આ જ રીતે બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કાને ઊભા રાખવાનો પ્રયત્ન કરો. રૂપિયા અને બે રૂપિયાનો સિક્કો છે તે પાતળો હોય છે અને પાંચ રૂપિયાનો સિક્કો હોય છે તેની તે જાડો હોય છે. હવે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે તમે ઘરે અભ્યાસ કરજો. હવે આવતા પીરિયડમાં મળીશું વિડીયોમાં. થેન્ક યુ.